ક્રિસ્તીઓના ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ક્રિસમસની આજે ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી ચર્ચમાં પ્રાર્થના માટે લોકોની ભેટ છે મણિનગરમાં ચર્ચમાં સવારે અગિયાર વાગ્યા સુધી પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું આગામી પાંચ દિવસ સુધી ક્રિસમસના પર્વની ઉજવણી થશે આવતીકાલે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી નિમિત્તે લોકોમાં ભારે ઉત્સાહ છે વિશ્વ આજે ક્રિસમસની ઉજવણી કરી રહ્યું છે અને વહેલી સવારથી જ ચર્ચમાં લોકોની ભીડ પ્રાર્થના માટે જોવા મળી રહી છે અને સૌ કોઈક ભગવાનને ગોડને પ્રાર્થના કરી રહ્યા છે આખું વર્ષ ખૂબ સારું જાય એ પ્રકારની પ્રાર્થના કરી રહ્યા છે આપણી સાથે અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં આવેલી જે ચર્ચ છે ત્યાં જે પાલક છે તેમની સાથે વાતચીત કરી છે એમને પૂછીશું આપ જણાવો આજનો ખૂબ મહત્વનો આ દિવસ કઈ રીતે ઉજવણી કરશો આજે ક્રિસમસ એટલે કે નાતાલનો દિવસ છે પ્રભુ યસુ ખ્રિસ્તના જન્મની મોટા આનંદના પર્વનો દિવસ છે ખરેખર આજની ઉજવણી છે એ બહુ અદ્ભુત છે કારણ કે પ્રભુ યસુ એ આખી માનવજાતને પાપમાંથી ઉગારવાને માટે પાપોની માફી મળે માટે પ્રેમ આનંદ શાંતિનો સંદેશ લઈને જ આ પૃથ્વી પર આવ્યા અને સમગ્ર માનવજાતના પાપોની માફીને માટે જ વધ નંબર પોતાનો પ્રાણ આપ્યો અને તેઓ મરણ પામ્યા અને મરણમાંથી ઉત્થાન પામેલા છે અને એ પ્રભુનું ભજન કરીએ એને માટે આજનો દિવસ ખાસ અગત્યનો છે કારણ કે પ્રભુ એટલા જ માટે આપણા આખા માનવજાત પર પ્રેમ કરીને આવ્યા છે બાઇબલ કહે છે કે દેવે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો એમણે પોતાનો એકાકીની દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યા એ સારું જે કોઈ તેમના પર વિશ્વાસ કરે એમનો નાશ ના થાય પણ એમને અનંત જીવન મળે અને એટલા માટે અમે આજે ભેગા મળીને ભજન કરીએ છીએ પ્રભુની આરાધના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રવચન પાઇબલમાં આધારિત પ્રવચન આપવામાં આવે છે અને સાથે સાથે આવી રીતે ગભાણનું દ્રશ્ય પણ બનાવવામાં આવે છે કે પ્રભુ ઈશુ જ્યારે જન્મ્યા ત્યારે આવી રીતે ગભાણમાં જન્મ્યા હતા નમ્ર બનીને આ ગરીબ અવસ્થામાં તેઓ જન્મ્યા પણ આખી માનવજાતને માટે એ આશીર્વાદનું માનવજાતને માટે ઉદ્ધારને માટેનું એ અગત્યનું કારણ બની ગયા એ તો ભજનનો સમય છે એને અમે નાતાલની ભક્તિ સભા કહીએ છીએ તમે જોઈ શકો છો કે આખું દેવળ ભરીને આખું કમ્પાઉન્ડ કેટલા બધા લોકો આવ્યા છે અને ખરેખર પ્રભુનું ભજન થાય છે એ અગિયાર સુધી ચાલશે ત્યાર પછી છવ્વીસમી તારીખે આવતીકાલે એ નાતાલ રેલી છે કે ઊંટ ગાડીઓ આવે છે અને સાથે સાથે ઊંટ ગાડીઓમાં પણ નાતાલનો ટેબલો રજૂ કરવામાં આવે છે ઘણા બધા ચતના લોકો બાળકોથી વૃદ્ધો સુધી બધા જોડાય છે અને આપણા આખા નગરમાં એટલે કે મણિનગરના વિસ્તારમાં અત્યારે તો મણિનગરના વિસ્તારમાં ફરીને નાતાલનો શુભ સંદેશ પ્રગટ કરે છે સત્યાવીસમી તારીખે જુવાનો તરફથી આપણી ખ્રિસ્તી ગુજરાતી ગુજરાતી સંસ્કૃતિ અનુસાર ગરબાનું આયોજન છે એ જ પ્રમાણે ત્રીસ તારીખે બહેનો દ્વારા ગરબાનું આયોજન છે માટે આપ જોતા રહો ચોવીસ કલાક